एक वार संत सूरदास जी ने एक सज्जन માણસે પોતાના ઘરે સત્સંગ ભજન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભજન પૂરા થયા બાદ તે માણસ સુરદાસજીને તેના ઘરે પહોંચાડવાનું ભૂલી ગયા. સુરદાસજીએ પણ તેને તકલીફ ન આપતા એકલા જ ગોવિંદ ગોવિંદ કરતા અંધારી રાતમાં પગપાળા ચાલીને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં એક કૂવો હતો. તે પોતાની લાકડી વડે અનુમાન કરતા કરતા ભગવાનના નામનો જપ કરતા આગળ વધી રહ્યા હતા કે તેના પગ અને કૂવા વચ્ચે માત્ર થોડું જ અંતર બાકી હતું અને પછી તેને લાગ્યું કે કોઈએ તેની લાકડી પકડી લીધી છે. તેણે પૂછ્યું, તમે કોણ છો? જવાબ મળ્યો, બાબા હું એક બાળક છું. હું પણ તમારા ભજન સાંભળીને પાછો ફરું છું. જોયું કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, તેથી હું અહીં આવ્યો છું. ચાલો હું તમને ઘરે મૂકી દઉં. સુરદાસજીએ પૂછ્યું, દીકરા તારું નામ શું છે? જવાબ મળ્યો, બાબા માતાએ હજુ સુધી મારું નામ આપ્યું નથી. સુરદાસજીએ પૂછ્યું, તો પછી હું તમને ક્યાં નામથી બોલાવું? જવાબ મળ્યો, કોઈ પણ નામ ચાલશે બાબા. સુરદાસજીએ રસ્તામાં બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા અને પછી તેમને લાગ્યું કે તે કન્હૈયો જ છે. તેઓ સમજી ગયા કે આજે ગોપાલ પોતે મારી પાસે આવ્યા છે, હું તેનો હાથ કેમ ન પકડું. અને આ વિચારીને તે લાકડી પર ભગવાન શ્રી કૃષ્ણ તરફ હાથ લંબાવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તેની યુક્તિ સમજી ગયા. સુરદાસજીનો હાથ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. જ્યારે માત્ર ચાર આંગળ અંતર રહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ લાકડી છોડીને દૂર ચાલ્યા ગયા અને લાકડી છોડતાની સાથે જ સુરદાસજી અકળાઈ ગયા. તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે કહ્યું, આંધળો છું અને આવા અંધ વ્યક્તિની લાકડી છોડીને ચાલ્યો જા કન્હૈયા, શું તારી બહાદુરી છે? અને પછી તેના મોંમાંથી આ વેદનાનો અવાજ નીકળ્યો, હાથ છુડાયે જાત હો, હાથ છુડાયે જાત હો, નિર્બલ જાની કે મોય, હૃદય સે જબ જાઓ તો સબલ જાનુંગા તોય. હું નિર્બળ છું એ જાણીને તમે મારો હાથ છોડો છો, પણ જો તમે મારા હૃદયથી જશો તો હું તમને મજબૂત જાણીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, બાબા આવા ભક્તોના હૃદયથી દૂર જઈશ તો હું ક્યાં રહીશ? આશા રાખું છું કે શ્રી કૃષ્ણ ભગવાન તથા સુરદાસજીની લીલા સાંભળીને આપને પણ ખૂબ જ આનંદ થયો હશે. જો આ વાત ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.